માના ગર્ભાશયરૂપી નિંભાળામાં માટીના પિંડને પકવીને પરમ કૃપાળુ પરમાત્મા આપણને માનવ દેહે આ વિશ્વની રંગભૂમિ પર રમતા મૂકે છે. પરંતુ આપણે જગતના રંગરાગમાં રંગાઈને સંસારની મોહમાયામાં લપેટાઈને મોજ મજા અને વૈભવ વિલાસમાં ગળાડૂબ થઈને એને જ ભૂલી જઈએ છીએ. આપણને બનાવનાર એ સર્જકને જ બનાવીએ છીએ, પણ હા, આપત્તિના સમયે એને જ યાદ કરીએ છીએ. કેવા સ્વાર્થી છીએ આપણે. પરંતુ જેમણે ઈશ્વર સાથે અનુસંધાન કેળવ્યું છે, જેણે પરમાત્માને પારખ્યા છે, જેણે વાત્સલ્ય વારીધી સર્જનહાર સાથે પ્રીત બાંધી છે, એ તો ઈશ્વર પાસે એટલી જ માંગણી કરે છે, હે પ્રભુ, હે કરુણાસાગર, મારા અંત સમયે આવી તું મને સાચવી લેજે, તું મને સંભાળી લેજે. છૂટે મારા પ્રાણ પ્રભુ.
यस्यात्मनि परा प्रीतिः यः सत्यं तत्र पश्यति अस्तित्वं शाश्वतं जानन् अभयं लभते ध्रुवम्। आत्मामां जेनी परम प्रीति छे, जे आत्मामां ज सत्य जुए छे, जे आत्माने शाश्वत माने छे, ते कायमने माटे अभयपद प्राप्त करे छे। मृत्यु एटले अभय अक्षय पदनी प्राप्ति, मृत्यु एटले आत्मानुं परमात्मा साथेनुं मिलन। तेथी ज मृत्युने निर्वाण नहीं पण मुक्ति पर्व मानीने परम कृपाळु परमात्माने प्रार्थना करिए।
ત્યારે મારા સ્વજન બની આવજો, થોડા શબ્દો ધર્મના સુણાવજો, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો, મારું શ્વાસ છેલ્લો ત્યાં સુધી સૌ આશ રાખે છે, દવાઓને દુવાઓમાં બધા વિશ્વાસ રાખે છે, ઉઘાડી આંખથી નિસ્બત છે આ દુનિયાને, એ દોસ્તો જરૂરતથી વધારે કોણ ઘરમાં લાશ રાખે છે. જીવિત વ્યક્તિ આંગણે પ્રવેશે ત્યારે બધાએ આવો આવો કહીને આવકારે છે, પરંતુ એ જ વ્યક્તિના દેહ પિંજરથી આત્મારૂપી પંખી ઉડી ગયા પછી એ નિષ્પ્રાણ દેહને કાઢો કાઢો કહીને ઉતાવળ કરતા હોય છે. તેથી જ કવિએ જીવનની નરી વાસ્તવિકતા રજૂ કરી છે આ સુંદર ભક્તિગીતમાં. એક
समझावी गयूं एक पंखी आवी ने उड़ी
માણસ કેટલું વાંચન કરે છે એ મહત્વનું નથી, કેટલું અનુસરે છે એ મહત્વનું છે. માણસ કેટલું જમે છે એ મહત્વનું નથી, કેટલું પચાવી શકે છે એ મહત્વનું છે. માણસ કેટલું કમાય છે એ મહત્વનું નથી, એ પૈસો કયા માર્ગે વાપરે છે એ મહત્વનું છે. અને માણસ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કેવું જીવે છે એ મહત્વનું છે. નામ રહંતા ઠાકરા નાણા નવ રહંદ, કીર્તિ કેરા કોટડા પાડ્યા નવ પડંદ, કીર્તિ કેરા કોટડા પાડ્યા નવ પડંદ. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો, જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો, સમજો સજનને શાણા રે જરા સરવાળો માંડજો, સમજો સજનને શાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો, જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. મોટરો વસાવી તમે બંગલા બાંધ્યા, મોટરો વસાવી તમે બંગલા બાંધ્યા, ખૂબ કીધા એકટા નાણા રે જરા સરવાળો માંડજો, ખૂબ કીધા એકઠા નાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. સવારથી સાંજ સુધી ધંધાની ઝંખણા, સવારથી સાંજ સુધી લાવ્યા આમ તેમ પાના રે જરા સરવાળો માંડજો, ઉથલાવ્યા આમ તેમ પાના રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, આખરે તો લાકડા ને છાણા રે જરા સરવાળો માંડજો, આખરે તો લાકડા ને છાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. ખાધું પીધું ને તમે ખૂબ મોજ માણી, પૂરમાં તણાયા રે જરા સરવાળો માંડજો, કૃષ્ણના પૂરમાં તણાયા રે જરા સરવાળો.
સરવાળો માંડજો. પ્રભુના નામને જેણે નથી જાણ્યું, પ્રભુના નામને જેણે નથી જાણ્યું, સરવાળે મીંડા મુકાણારે જરા સરવાળો માંડજો. સરવાળે મીંડા મુકાણારે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણારે જરા સરવાળો માંડજો. સમજો સજનને શાણારે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણારે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણારે જરા સરવાળો માંડજો. વાત્સલ્યની વીરડી, મમતાની મૂર્તિ, પ્રેરણાની પરબ, અવનીનું અમૃત અને સૃષ્ટિની સંજીવની તે મા, સ્નેહનો સાગર, પ્રેમની પ્રતિમા, જીવનનું તીર્થ અને જીવન પથ પર વિસામાનો વડલો તે પિતા, પોતાના ઉદરમાં નવ નવ મહિના ભાર વેંઢારીને પ્રસૂતિની પીડા વેઠીને જન્મ દેનારી મા, અને સંસ્કારનું સિંચન કરી છોડમાંથી વટવૃક્ષ બનાવનાર તે પિતા, એવા નિરપેક્ષ માવતરને કેમ ભૂલી શકાય. અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળ જા, પથ્થર બની છૂંદશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોમાં દઈ મોટા કરા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. મા બાપને ભૂલશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડ ના પૂરનારના, આ કોડને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં.
संतान थी सेवा चाहो संतान छो सेवा करो जेवू करो तेवू भरो हे भावना भूलशो नहीं माँ बाप ने भूलशो नहीं ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને એ અમી મેં આંખને ભૂલીને ભી જબશો નહીં માં બાપને ભૂલશો નહીં પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેને તમારા રાહ પર એ રાહ બરના રાહ પર કંટક કદી બનશો નહીં માં બાપને ભૂલશો નહીં ધન ખર્ચતા મળશે બધું માતા પિતા મળશે નહીં પળ પળ પુનિતની એ ચરણની ચાહના ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહીં અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહીં અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહીં મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં જગતમાં માનવીને ત્રાંબ્યાના તેર કરશોમાં બહુ થઈ જાય તો થોડું લડી લેજો રડી લેજો મળી લેજો ગળે પણ જિંદગીના વેર કરશોમાં કહેવાય છે કે 84 લાખ યોનિમાં ભ્રમણ કરીને અંતે આ અણમોલ માનવ જન્મ પ્રાપ્ત થાય છે કોને ખબર ક્યારે મળે પાછો જન્મ માનવતણો માટે પ્રભુને ભજી લઈએ સમય હજુ છે ઘણો સમય હજુ છે ઘણો આવો
Thank you.
ફના ને ફના જિંદગી છે, માટીની કાયા કોની સગી છે. દોડીને થાકે સૌ જીવ જગતમાં, મારક જીવનનો સ્મશાન લગી છે. સમગ્ર વિશ્વને જીતનારા મહત્વાકાંક્ષી મહાસમ્રાટ સિકંદરે પણ જીવનના આ સનાતન સત્યને પારખી લીધું હશે, ને તેથી જ તેણે જિંદગીની અંતિમ ક્ષણે આવું અદ્ભુત વસિયતનામું તૈયાર કર્યું હશે, જેને આપણે કહીએ છીએ સિકંદરના ફરમાન. બધી મિલકત અહીં પથરાવજો, મારી નનામી એ જ કબ્રસ્તાનમાં દફનાવજો. મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી નનામી એ જ કબ્રસ્તાનમાં દફનાવજો. જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો, અબ જોની દોલત આપતા પણ એ સિકંદર ના બચ્યો. તે બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો. આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને નહીં કાળથી છોડાવી શક્યું. મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદોને ખભે ઉપડાવજો. કહો દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે, દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે. સૌ જીવો જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતથી સૌ જીવો ચાલ્યા જતા. યૌવન ફના જીવન ફના, જરને જગત પણ છે ફના, પરલોકમાં પરિણામ ફળશે પુણ્યનાને પાપના. મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી નનામી એ જ કબ્રસ્તાનમાં દફનાવજો, મારી નનામી એ જ કબ્રસ્તાનમાં દફનાવજો, મારી નનામી એ જ કબ્રસ્તાનમાં દફનાવજો. જન્મ આવકાર્ય છે તે મૃત્યુ અનિવાર્ય છે, નિયતિની આ ઘટમાળ સર્વને સ્વીકાર્ય છે. હે પરમપિતા પરમેશ્વર, તારો જ મોકલેલો આ જીવ
આજે તારા શરણમાં આવે છે એને તારા ચરણ કમળમાં સ્થાન આપજે અને એના આત્માને અસીમ અને પરમ શાંતિ આપજે પ્રભુ. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમા.